કે જેને આપણે ઈમેલ લખી જ રહ્યા છીએ અને ત્યારબાદ આપણે શું કરીશું અલ્પ વિરામ આ અલ્પ વિરામ ખૂબ જ અગત્યનો છે તે લખીશું અને ત્યારબાદ નીચે લખીશું ફૂલી લખ્યા પછી પણ આપણે અહીંયા શું કરીશું અલ્પ વિરામ છે તે કરીશું અને અહીંયા આપણે જેને મોકલી રહ્યા છીએ મતલબ જે વ્યક્તિ મોકલી રહ્યો છે એ વ્યક્તિનું છે તે નામ આવશે પણ આપણે જેને મોકલી રહ્યા છીએ એનું નામ અહીંયા આવશે આ બે બાબત ખ્યાલ આવશે દાખલા તરીકે હું તમને મોકલી રહ્યો હોય તો તમારું નામ હું અહીંયા લખીશ અને મારું નામ છે તો હું અહીંયા લખીશ આટલું લખ્યા બાદ આપણે એન્ડિંગ બોર્ડર આપી દઈશું અને આ મસ્ત મજાનો ઈમેલ છે તમારો થઈ જશે બીજી કે દાખલા તરીકે તમે કરો છો તમને અડધો માર્ક મળવા છે સબ્જેક્ટ માટે અડધો માર્ક છે અહીંયા માટે અડધો માર્ક છે હવે અહીંયા જે યોર ફેથફુલી અને તમે નામ લખો છો એ નામનો પણ તમને અડધો માર્ક મળશે પરંતુ અહીંયા એની ઉપર એક નાનો પેરેગ્રાફ લખો તો આ બંને થઈને તમને એક માર્ક મળવા પાત્ર છે

અને ફ્રોમ ની અંદર તમે ઈમેલ નથી લખતા તો કોઈ માર્ક્સ તો મળશે જ નહીં પરંતુ આપણે ફ્રોમ માં ઈમેલ લખી દઈએ તો બની શકે છે કે પેપર ચેકર આપણને એનો પણ અડધો માર્ક્સ આપી દે તો આપણે ટોટલ કેટલા માર્ક થઈ જાય છે ત્રણ માર્ક ખાલી ફોર્મેટના ના જ હવે અંદર કંઈક તો લખશો ને મારા ભાઈ હે કઈક તો લખશો ને તો જે કંઈ તમે લખો છો એ થોડું ઘણું પણ સમજવા યોગ્ય હશે તો તમને એનો એક માર્ક છે તો મળશે એટલે ટોટલ કેટલા થઈ જશે ચાર અને સારું એવું બે પેરેગ્રાફ ની અંદર ત્રણ પેરેગ્રાફ ની અંદર લખી દેશો

અહીંયા જુઓ કે કોણ કોને લખી રહ્યું છે તો તમને ટુ કરી અને કોઈ પણ ઈમેલ એડ્રેસ આપેલું હોય એ અહીંયા ઈમેલમાં આવશે તો ચારમી છે તેની ફ્રેન્ડને ને લખી રહી છે નામ છે હીરવા અને લખી છે ઉપર લખી રહી છે તો અહીંયા આપણે એનું ઈમેલ એડ્રેસ લખી દઈશું ક્લિયર આ અડધો માર્ક થઈ ગયો આપણો ફ્રોમ ની અંદર કોનો ઇમેલ એડ્રેસ છે તો ફ્રોમનું ઈમેલ અહીંયા આપેલું છે નહીં પણ તમે લખશો જ નહીં ફ્રોમમાં તો એમના તો મેલ થશે નહીં કંઈક તો હોવું જ જોઈએ એટલા માટે અહીંયા આપણે ચારમી પટેલનું ઈમેલ એડ્રેસ છે તે બનાવી દઈશું ઈમેલ એડ્રેસ કઈ રીતે બનાવાય કે જો અહીંયા તો ચારમી ઝીરો એટ યાફુ ડોટ કોમ તરીકે લખી દઉં છે તમે કોઈ પણ લખી નાખો જેમ કે સી એચ પી ઝીરો એટ એટ ધટ યાફુ ડોટ કોમ પણ યાદ રાખો કે બધા અક્ષર કેવા આવશે સ્મોલમાં આવશે ઓકે કાં તો બધા જ કેપિટલમાં હોય કાં તો બધા જ સ્મોલમાં હોય તમે ઈમેલ કોમ્પ્યુટરમાં ટાઈપ કરો તો તમને ખ્યાલ આવશે તો આવી રીતે ઈમેલ છે તે આપણે બનાવી શકીએ છીએ સીસી બીસીસીમાં કાંઈ લખવાનું છે નહીં જો લખવું હોય તો અંદર ઈમેલ જ લખવાનું હોય પણ આપણને સીસીબી ના ઈમેલ પૂછાતા નથી એટલે આપણે એને બ્લેન્ક રાખશું ઇવન આપણે અંદર એમ નાનો લીટો પણ નહીં કરીએ ઓકે કેમ કારણ કે કોમ્પ્યુટરની ભાષામાં આનો મતલબ ઝીરો વન તો અહીંયા ઈમેલ જ આવશે તો કોમ્પ્યુટર છે તો અહીંયા શું બતાવશે આપણને એટલા માટે આટલું લખાઈ ગયું હવે સબ્જેક્ટ શું છે શું કામ લખે છે તો એડવાઇસ આપવા માટે છે હાઉ ટુ ઇમ્પ્રુવ હર ઇંગ્લિશ તો સબ્જેક્ટ લખી શકો ઇમ્પ્રુવિંગ યોર ઇંગ્લિશ સ્કીલ અથવા એ પણ લખી શકો હાઉ ટુ ઇમ્પ્રુવ

ટીપ્સ છે તારી સાથે શેર કરવા માંગુ છું જેથી કરી તું વધારી શકે એટલે વધારવું વધારી શકે તારી અંગ્રેજીની કુશળતા સૌથી ટ્રાય રીડિંગ ઇંગ્લિશ બુક્સ આર્ટિકલ ટુ બોર્ડન યોર બોર્ડનનો મતલબ થશે વધારવું વિસ્તારવું તો સૌથી પહેલા તો શું કે છે કે ઇંગ્લિશ બુક્સ વાંચો આર્ટિકલ વાંચો રોજને રોજ જેથી કરી વોક્યુબલરી વધશે સેકન્ડલી બીજું પ્રેક્ટિસ સ્પીકિંગ વિથ નેટિવ સ્પીકર્સ કે જો કોઈ અંગ્રેજીનો નેટિવ સ્પીકર હોય મૂળ ઇંગ્લિશમાં બોલતો એની સાથે તમે વાર્તાલાપ કરો એ પ્રેક્ટિસ કરો અથવા લેંગ્વેજ પાર્ટનર ટુ ઇમ્પ્રૂવ ફ્લુઅન્સી તો કોઈ લેંગ્વેજ પાર્ટનર સિલેક્ટ કરી લો કે તમારી સાથે જે ફરજત ઇંગ્લિશમાં વાત વાત કરે અથવા આપણે મિત્રને ક્યો કે આપણે બંને હવે આથી ઇંગ્લિશમાં વાત કરીશું એન્ડ લાસ્ટલી ને અંતે કન્સિડર જોઈનિંગ ધ્યાને લ્યો જોઈન કરવાનું શું જોઈન કરવાનું ડી ટીચ ઓનલાઈન ઇંગ્લિશ કોર્સિસ જે એપ્રિલ મહિનામાં શરૂ થવાના છે ડી ટીચ કોર્સથી કોર્સિસ એ પણ છે તમે જોઈન કરી શકો છો તમારું ઇંગ્લિશની સ્કિલને ઇમ્પ્રુવ કરવા માટે કન્સિસ્ટન્ટ ઇફોર્ટ વિલ શ્યોરલી એલ્ડ ગ્રેટ રિઝલ્ટ સતત પ્રયત્નો છે તે સારા પરિણામ લાવશે બેસ્ટ વિશીસ અલ્પ વિરામ કોણ લખે છે યોર બેસ્ટ ફ્રેન્ડ ત્યારબાદ અલ્પ વિરામ અને નીચે શું લખશું ચાર મી આટલું તમે લખી દો ત્યારબાદ એન્ડિંગ બોર્ડર દોરી દો

So, from કોણ હોય છે જે મોકલી રહ્યું છે તો કોણ લખી રહ્યું છે કૃપા તો કૃપાનો ઈમેલ એડ્રેસ બનાવી દે ક્લિયર અહીંયા gmail.com છે તો અહીંયા gmail.com બનાવવાનું ઉપર આ yahoo.com હતું નીચે yahoo.com બનાવી દીધું એ જ રીતે હોય એ રીતે આપણે લખવાનું ccbc માં કાઈ નહીં લખશું સબ્જેક્ટ શું છે કે આ કૃપા શું કરે છે ઇન્ફોર્મ કરે છે શું ઇન્ફોર્મ કરે છે તેની બોર્ડ એક્ઝામ ની પ્રિપેરેશન છે એ ઇન્ફોર્મ કરે છે તો અહીંયા લખી દેવાનું બોર્ડ એક્ઝામ પ્રિપેરેશન અપડેટ્સ ક્લિયર પછી લખી દેશું ડિયર અંશુ ત્યારબાદ અલ્પવિરામ અને અલ્પવિરામ કર્યા બાદ આપણે આ લખી શકશું અહીંયા ડીયર લખી શકો હે લખી શકો હાય લખી શકો જેટલા આપણે ક્લોઝ હોય એ પ્રમાણે સંબોધન આપણે યુઝ કરી શકીએ છીએ તો અહીંયા શું લખી શકાય અહીંયા લખી શકાય જસ્ટ વોન્ટેડ ટુ ગીવ યુ અ ક્વિક અપડેટ ઓન માય બોર્ડ એક્ઝામ પ્રિપેરેશન ફક્ત તને ત્વરિત અપડેટ્સ આપવા માટે માંગુ છું મારી બોર્ડ એક્ઝામની પ્રિપેરેશનની આઈ હેવ બીન ડેડિકેટિંગ અ લોટ ઓફ ટાઈમ ટુ સ્ટડીંગ એન્ડ મેકિંગ શ્યોર આઈ કવર ઓલ ધ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ થ્રોલી હું ડેડિકેટ કરું સમર્પિત કરું છું ઘણો બધો સમય શેમાં સ્ટડીમાં અને ખાતરી કરે છે શેની કરે છે કે તે કવર કરી લેશે દરેક ઇમ્પોર્ટન્ટ ટોપિક્સને સંપૂર્ણ રીતે યુઝિંગ પેપર ફોર પ્રેક્ટિસ હેઝ બીન રિયલી હેલ્પિંગ હેલ્પફુલ ઇન ગોઝિંગ માય પ્રોગ્રેસ અને પ્રીવિયસ યરના પેપર્સનો ઉપયોગ કરે છે પ્રેક્ટિસ કરે છે એમાંથી જેથી તે પોતાની પ્રોગ્રેસ છે તે શું કરી શકે માપી શકે ફિલિંગ કોન્ફિડન્સ એન્ડ રેડી ટુ એસિડ અને બહુ મસ્ત એ કોન્ફિડન્સ અનુભવે છે અને હવે કાર્ય કરવા માટે સક્ષમ છે પછી શું કે જે કેચ અપ સૂન મતલબ જલ્દી મળીએ ખ્યાલ આવે છે આવું પણ લખી શકાય જ્યારે આપણે ફ્રેન્ડને લખી રહ્યાં હોય ત્યારે જો છે ને ફ્રેન્ડને કેચ અપ સૂન જેવી બોર્ડની એક્ઝામ પૂરી થાય મળશું આપણે ત્યારબાદ શું લખશું યોર બેસ્ટ ફ્રેન્ડ અલ્પ્યુરામ અને નીચે લખી દઈશું કૃપા અને ત્યારબાદ આપણી એન્ડિંગ બ્રોડર ખ્યાલ આવે છે તો આ કેચ અપ સૂન અને યોર ફેસફૂલી આ છે એનો તમને એક માર્ક મળશે અહીંયા છે એનો અડધો માર્ક મળશે આનો અડધો માર્ક મળશે સબ્જેક્ટનો અડધો માર્ક મળશે તો એક બે અને બે અઢી માર્ક તો મળે જ છે જો કદાચ તમને તમને ફોર્મનો માર્ક્સ આપે તો તો મળે જ છે પણ અઢી અઢીના કેટલા થઈ જશે ત્રણ જો આગળ કઈક અડધો માર્ક ન કપાણો હોય તો પણ અહીંયા કઈક તો લખીને આવવું ખ્યાલ આવે છે અને આવી રીતે મસ્ત રીતે તમે ઈમેલ લખી દીધો હોય તો જોવામાં કેટલું સારું લાગે કે પેપર ચેકર કે વાહ કેટલો મસ્ત રીતે ઈમેલ ચેક લખેલો છે તો એ આવી રીતે જ કરશે ખ્યાલ આવે છે આવું લખે તો મજા આવે ને માં બસ એટલા માટે પ્રેઝન્ટેશન આપણું બહુ સારું હોવું જોઈએ આગળ વાત કરીએ અહીંયા છે માર્ચ બે હજાર બાવીસ માં પૂછાઈ ગયેલો તો સૌથી પહેલા તો શું લખી દઈશું ટુ ફ્રોમ સીસી બીસીસી સબ્જેક્ટ ઓકે ટુ કરીને શું આપેલું છે તો અહીંયા છે ટુ અને એના પછી એક ઇમેલ એડ્રેસ આપ્યું છે ઇમેલ એડ્રેસ છે હેતવી ટ્વેન્ટી

અને આપણી એન્ડિંગ બોર્ડર આ પૂછાવાની બિલકુલ શક્યતા નથી હો કારણ કે આ કોરોના વખતે પૂછાઈ ગયું હતું એટલે આ બની શકે આ તમને પૂછાય નહીં એટલે આ બહુ ઇમ્પોર્ટ નથી પણ આગળના જે ઈમેલ છે તે આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે ક્લિયર આગળ વાત કરીએ હવે વાત કરીએ છેલ્લો ઈમેલ માર્ચ બે હજાર વીસમાં પૂછાઈ ગયો હતો તો સૌથી પહેલાં ટુ ફ્રોમ સીસી બીસીસી સબ્જેક્ટ આટલું તો આપણે લખી જ દઈશું અને અહીંયા શું લખીશું જો આ તો આવી ગયું છે ટુ કરીને એક ઈમેલનું એડ્રેસ આપ્યું છે મેપ ફોરથી સેવન થ્રી એટ ધ રેટ યાહુ ડોટ કોમ તો આપણે લખી દઈશું એટ ધ રેટ જીમેલ ડોટ કોમ કેમ અહીંયા જીમેલ ડોટ કોમ આપ્યું છે તો અહીંયા જીમેલ ડોટ કોમ હશે ભાઈ અથવા જો યાહુ ડોટ કોમ હોય તો અહીંયા યાહુ ડોટ કોમ લખશું અહીંયા આપણે યાહુ ડોટ કોમ છે એટલે અહીંયા આપણે એને સાઈડમાં રાખીશું અને અહીંયા શું લખી દઈશું એમ ફોર થ્રી સેવન થ્રી એટ ધ રેટ યાહુ ડોટ કોમ યાહુ ડોટ આ ભૂલ ન થાયો ધ્યાન આપજો

સાથે જોડાઓ તો શું શું લખી શકાય પેલા તો ડિયર માધવ માધવ કરી પછી અલ્પવિરામ કરશું પછી આ બધું લખી શકાય શું લખી શકાય હોપ યુ આર ડુઈંગ વેલ જો આ વાક્ય યુનિવર્સલ છે આ બધે લખી શકો ઓકે હોપ યુ આર ડુઈંગ વેલ આઈ એમ એક્સાઇટેડ ટુ લેટ યુ નો અબાઉટ અ ગ્રેટ ઓપોર્ચ્યુનિટી ટુ મેક અ ડિફરન્સ હું તમને એક ડિફરન્સ સાબિત કરે એવી એક મસ્ત મજાની તક માટે બતાવવા માટે બહુ ઉત્સાહિત છું

આ બાબતની અંદર તમે જોડાશો તો મને સારું લાગશે લેટ્સ વર્ક ટુગેધર ટુ ક્રિએટ પોઝિટિવ ઇમ્પેક્ટ ચાલો સાથે મળીને હકારાત્મક અસર માટે કામ કરીએ કૃષ્ણ બસ એટલું લખો તો ચાલશે ખ્યાલ આવજે કેમ કારણ કે એની બેન છે જો એના ભાઈને લખે છે ને એટલા માટે આટલું લખશો તો પણ ચાલશે પણ અહીંયા આપણે બાબત સહી કઈ ખાસ ધ્યાને રાખવાની છે હજી એકવાર તમે રિવાઇઝ કરી લો સૌથી પહેલાં તો એ કે અહીંયા જે ઈમેલ એડ્રેસ આપ્યું છે એ જ ઈમેલ એડ્રેસ અહીંયા હોવું પડે બરાબર અહીંયા નથી તો અહીંયા તમારે ફરજિયાત લખી દેવાનું એમ એ પી ફોર થ્રી સેવન થ્રી એટ ધ રેટ યાહુ ડોટ કોમ યાહુ ડોટ કોમ ક્લિયર અને અહીંયા લખો છો ક્રિષ્નાનું તો પણ આપણે યાહુ ડોટ કોમમાં જ બનાવશું ક્રિષ્ના ટ્વેન્ટી ટુ એટ ધ રેટ યાહુ ડોટ કોમ ત્યારબાદ સબ્જેક્ટ અને આપણો ઈમેલ ખ્યાલ આવે છે અને અહીંયા ડિયર કરીને કોઈ પણ નામ કર્યા પછી અલ્પી રામનો ભુલાય અને અહીંયા યોર સ્ફેથફૂલી અને ત્યાર બાદ અલ્પ્યુરામને કોઈ નામ છે તે ભુલાય નહીં આ ઘણી બધી બાબતો અગત્યની છે પણ અહીંયા લખી શકાય યોર ડિયર સિસ્ટર યોર ડિયર સિસ્ટર ત્યાર બદલ પ્યુરામ કારણ કે માર્ક્સ તો તમને એ રીતે જ મળશે ને ખ્યાલ આવે છે ફોર્મેટ પ્રમાણે માર્ક મળશે એટલા માટે આ બાબત જો તમે યાદ રાખશો તો તમે પાંચમાંથી મેક્સિમમ ચાર માર્ક છે તે કવર કરી લેશો ક્લિયર આઈ હોપ You understand very well? Thank you.